શેરડી રોપ્યા પછી પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર આપણે શેરડીની અંદર પહેલો સ્પ્રે લેવો જોઈએ અને શા માટે એ સમયે જ લેવો જોઈએ કારણ કે ખેડૂત મિત્રો આપણે ખાતરનો પહેલો ડોઝ પચીસથી ત્રીસ દિવસની અંદર આપીએ છીએ તો ત્યાં શેરડીની નાની મોટી ફૂડ ચાલુ થઈ જાય છે અને ત્યારબાદ આપણે એક પાણી આપી અને શેરડીના જે પણ પીલા હોય છે એને તોડવા જોઈએ ફૂટ માટે કે જેથી મેઇન પીલો જે ઉગ્યો હોય છે એ વધારે ખોરાક લઈ અને એ જ મોટો ન થયા કરે બાકીની જે ફૂટ છે એ પણ સરખું ખાતર લઈ અને એ પણ એક સરખી થઈ જાય એ માટે આપણે બધા પીલા તોડી નાખીએ છીએ કે જેથી ફૂટ આવી જાય અને એ જે પીલા તોડ્યા હોય છે તેની ઉપર આપણે સ્પ્રે કરવો જોઈએ અને આપણે જે સ્પ્રે કરવાનો છે એ સ્પ્રેની અંદર આપણે તેર ચાલીસ તેર એક કેજી લેવાનું છે જેથી રૂટ ગ્રોથ વધે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આવે છે તે ઉપરાંત પીડીઆઈ પાંચસો એમએલ લેવાનું છે જે રૂટ ગ્રોથ અને ગ્રીનરી વધારશે ન્યુટ્રીપલ એફએફ પાંચસો એમએલ લેવાનું છે જે માઇક્રોન્યુટ્રીઅન્સ છે નેનો ડાય પાંચસો એમએલ લેવાની છે કે જેથી શેરડીના મૂળ ઝડપથી ડેવલપ થાય ફોસ્ફરસની માત્રા વધારે છે માટે અને જીવાત માટે આપણે પ્રોફેનોપ્લસ સાયપર 250 એમએલ લેવાનું છે જે મરાની ઈયળ હશે જીવાત હશે એને દૂર કરે છે તો આટલી વસ્તુ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી અગાઉ કહ્યું એ પ્રમાણે કે શેરડીનો growth વિકાસ ઝડપથી થશે અને શેરડીની ફૂટ એક સરખી થઈ જશે માટે આટલી દવા લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા સબ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ